મહત્વપૂર્ણ સમાચારોની તો વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે આજે કોંગ્રેસે કોઈપણ સંજોગોમાં પોતાના બાકીના ત્રણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવી પડશે તેવી સ્થિતિ છે તે જોતા કોંગ્રેસ આજે બીજા તબક્કાના ત્રણ ઉમેદવારોની યાદી સાંજ સુધીમાં કે મોડી રાત્રે જાહેર કરશે તેવું મનાઈ રહ્યું છે કોંગ્રેસની આ યાદીમાં અમદાવાદના અને મધ્ય ગુજરાતના ઉમેદવારો જાહેર થશે જોકે કોંગ્રેસે કાર્યકરો અને ટિકિટ વાચકોના રોષને ખાળવા માટે મોટા ભાગના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરીને માહિતી આપી દીધી છે જેથી આજે સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર યાદીની જાહેરાત કરશે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે અને આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસે કોઈપણ સંજોગોમાં ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરવી પડશે તે રીતે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા મોટા ભાગના ઉમેદવારોને આજે સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે ઉત્તર અને મધ્ય ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે જે રીતે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી દેવામાં આવશે આજે સાંજે કોંગ્રેસ જાહેરાત કરશે જે રીતે ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની કોંગ્રેસમાં બાકી છે હજી અને આજે અંતિમ દિવસ છે ત્યારે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં કોંગ્રેસ દ્વારા ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે જોકે મોટાભાગના ઉમેદવારોને કોંગ્રેસે ટેલિફોનિક જાણ પણ કરી દીધી છે ઉત્તર અને મધ્ય ગુજરાતના ઉમેદવારોની જાહેરાત થશે આજે સાંજે કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદીની જાહેરાત કરવામાં આવશે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે તે પ્રમાણે આજે સાંજ સુધીમાં યાદી જાહેર કરાશે આજ મુદ્દે લાઈવ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે નરેન્દ્ર રાઠોડ જી નરેન્દ્ર જે રીતે કોંગ્રેસની ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે ત્યારે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં આ યાદી જાહેર કરવામાં આવશે શું છે વધુ વિગત જે કોંગ્રેસનું જે બીજા તબક્કાના ઉમેદવારો છે એટલે કે ત્રાણુ ઉમેદવારો બીજા તબક્કામાં કે જેના મતદાન થવાનું છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એના ઉમેદવારોની યાદી હજુ સુધી બહાર પાડવામાં નથી આવી ઓફિશિયલ યાદી બહાર પડશે એવું ગઈકાલ રાતનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ એ યાદી હજુ સુધી બહાર નથી પડાઈ ઉલ્લેખનીય છે કે યાદી બહાર પડાય એ પહેલાં જ કેટલાક જે ઉમેદવારો છે એમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે લગભગ 60 જેટલા ઉમેદવારો એવા છે કે જેમને ટેલિફોનિક જાણ કરીને કહી દેવામાં આવ્યું છે કે તેમના દ્વારા ઉમેદવાર પત્ર ભરવા અંગેની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવી એટલે આ કેટલાક ઉમેદવારો જે નક્કી જ હતા અને જે બિનવિવાદિત હતો કે જ્યાં એક જ ઉમેદવાર ચાલી રહ્યા હતા બીજા કોઈ ઉમેદવાર જણાઈ આવ્યા ન હતા અને ત્યાં જ્ઞાતિગત સમીકરણોમાં પણ એ બંધ બેસતા હતા એવા ઉમેદવારોને પહેલાથી જ જાણ કરાવી દેવામાં આવી છે અને એવા ઉમેદવારોને દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે પણ લગભગ 30 જેટલી બેઠકો એવી છે કે જ્યાં હજુ સુધી પણ એ ક્લિયર થઈ શક્યું નથી કે આખરે કોને ટિકિટ આપવી કારણ કે એક તરફ ગઠબંધનની વાતો ચાલી રહી છે બીજા તબક્કામાં પણ કેટલીક બેઠકો ગઠબંધન હેઠળ આપવામાં આવશે આ સિવાય જે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે તે સૌથી વધારે ક્રિટિકલ જોવા મળી રહ્યો છે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે અડધી અડધી બેઠકો ટોટલ 32 બેઠકો છે એ પૈકી 16 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે તેમજ 16 બેઠકો કોંગ્રેસ પાસે હતી એટલે કોંગ્રેસ ત્યાં મજબૂત પોતાને જોઈ રહ્યું છે આ સિવાય છેલ્લા ઘણા સમયગાળામાં જે નાતિગત સમીકરણો બદલાયા છે રાજકીય સમીકરણો અહીંયા નવા ઉભા થયા છે અને એની અંદર કોંગ્રેસ પોતાની જે હિટ ફોર્મ્યુલા છે અથવા કે જેની અંદર એમના ઉમેદવારો જીતી શકે એવા ઉમેદવારોને શોધી રહી છે અને એના કારણે આ જે વિલંબ છે એના કારણે થઈ રહ્યો છે ગઈકાલ રાત્રે આ યાદી જાહેર કરવામાં આવી હતી આવનાર હતી પરંતુ એ ગઈકાલ રાત્રે થઈ શક્યું ન હતું ગઈકાલે રાહુલ ગાંધી જ્યારે હાજર હતા ત્યારે એમની બસની અંદર જ આ અંગેની કેટલીક ચર્ચાઓ કરવામાં આવી હતી જેની અંદર સહપ્રભારી હાજર હતા પ્રભારી હાજર હતા અને પ્રદેશ પ્રમુખ સહિત તમામ લોકો દ્વારા બેઠકો પણ કરવામાં આવી હતી અને આખરે જે અંતિમ રૂપ છે અંતિમ ઓપ છે એ આપવામાં આવવાનો આવનાર હતો પરંતુ હજુ સુધી એ યાદી નથી આવી ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે આજ રાત સુધીમાં એમની જે અંતિમ અને જે ફાઇનલ જે ઓફિશિયલ યાદી છે તે જારી કરવામાં આવશે જી જી નરેન્દ્ર જે રીતે અગાઉ જે કોંગ્રેસ દ્વારા યાદી જારી કરવામાં આવી છે તેને લઈને અમુક લોકોમાં વિરોધ પણ જોવા મળ્યો હતો તો હવે શું કહેશો કે આગળની ત્રણ ઉમેદવારોની યાદી જાહેર થશે ત્યારે વિરોધ થશે કે કેમ જો
જે અગાઉની જે યાદી હતી એની અંદર જરૂરથી માત્ર ને માત્ર પાસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે એટલો મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળ્યો ન હતો અને જ્યારે આ રીતના યાદી બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓમાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો વિરોધનો સુર આંતરિક વિરોધ જોવા મળતો જ હોય છે. એ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો અને કોંગ્રેસમાં પણ જોવા મળે, પરંતુ જે ધારણાઓ બાંધવામાં આવી હતી એ પ્રમાણે પ્રથમ યાદી જે જાહેર કરવામાં આવી હતી એમાં વિરોધ જોવા મળ્યો ન હતો. પરંતુ બીજી યાદીમાં જે નામ ચર્ચાઈ રહ્યા છે, સંભવિત નામો છે અને કેટલાકને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને એમના દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે તેઓ ચૂંટણી લડવાના છે, ત્યારે સ્થાનિક સ્તરેથી જરૂરથી આ વિરોધ જોવા મળી રહ્યો છે. અને આ વિરોધ થવાનું એક કારણ જે નવા રાજકીય સમીકરણો બદલાયા છે એમાં પાટીદાર કોંગ્રેસ સાથે ઉત્તર ગુજરાતનો જોવા મળી રહ્યો છે, ઠાકોર સમુદાય અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસ સાથે ઉભી રહેલો જોવા મળી રહ્યો છે. એટલે એ તમામ જે સમીકરણો છે એ નવા બદલાયેલા છે. એની અંદર જે એક સર્વસંમતિવાળો ઉમેદવાર હોવો જોઈએ એ ઉમેદવારને લઈને ચર્ચા થઈ રહી છે અને એના કારણે આ આંતરિક વિરોધ જ્યારે યાદી બહાર પડે એની પહેલા જ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આ વિરોધ જોવા મળી રહ્યો છે. ચાહે ઉત્તર ગુજરાતની વાત હોય, અમદાવાદ ખુદની વાત હોય કે અન્ય તબક્કા અન્ય જે વિસ્તાર છે એની વાત હોય, તમામ જગ્યાઓ પરથી આંતરિક વિખવાદ અત્યારે જોવાઈ રહ્યો છે અને એના કારણે જ કોંગ્રેસ દ્વારા આ યાદી ડિલે કરવામાં આવી છે. માહિતી મળી રહી છે તે મુજબ આજ રાત સુધીમાં આ ઓફિશિયલ યાદી છે તે જારી કરવામાં આવશે. જી જી બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ જાણકારી બદલ.